નમસ્તે મિત્રો, આજનો લેક્ચર ધોરણ 10 માટે પણ છે અને ધોરણ 11 માટે પણ છે. કારણ કે આજના લેક્ચરમાં હું જે ટોપિક કવર કરી રહ્યો છું એ ટોપિકનું નામ છે મનુષ્યના હૃદયની અંતસ્થ રચનાની આકૃતિ. આ ક્વેશ્ચન્સ ધોરણ 10 માં પણ પૂછાય છે અને ધોરણ 11 માં પણ પૂછાય છે કે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના આકૃતિ સહિત વર્ણવો. જો આ ક્વેશ્ચન્સ 4 માર્કમાં પૂછાય છે તો આકૃતિ દોરવી કમ્પલસરી છે, અથવા તો એકલી આકૃતિ જો પૂછાય તો 2 માર્કમાં પણ પૂછાતી હોય છે. બરોબર, એટલે સૌથી પહેલા આ ક્વેશ્ચનની આપણે શરૂઆત કરીએ ને એ પહેલા એની આકૃતિ આપણે શીખવી પડે. તો આકૃતિ દોરતા હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું. જો તમે ટેક્સ્ટબુકમાં જુઓ અથવા તો ગૂગલ ઉપર સર્ચ કરો ને તો એની આકૃતિ તમને એકદમ ભૂંચડા જેવી દેખાય છે. બરોબર, આમ કશું પ્રોપર ભાગ ખબર પડે એવી નથી. તો અહીંયા આગળ હું જે આકૃતિ દોરવાનું છું ક્લિયર કટ દોરવાનું છું. ક્લિયર છે? તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મનુષ્યના હૃદયની અંતસ્થ રચનાની આકૃતિ દોરીએ ને, તો સૌથી પહેલા હું ધોરણ 10 માટે દોરી રહ્યો છું અને એમાં થોડા ઘણા નામ જો એડ કરી દઈશ તો એ થશે ધોરણ 11 માટે. ક્લિયર? કારણ કે ધોરણ 10 માં થોડુંક બેઝિક લેવલનું આપે છે અને ધોરણ 11 માં થોડું ડીપમાં ગયા છીએ. ક્લિયર છે? ચલો સૌથી પહેલા આપણે હૃદયના અંતસ્થ રચનાની આકૃતિની શરૂઆત કરીએ ને એ પહેલા દિલ આકાર દોરી દેવાનો. દિલ, દલડું, જે તમારે કહેવું હોય. બરોબર, એનો એક ચિત્ર દોરી દેવાનું. અહીંયા આગળ જુઓ, ક્લિયર છે? થોડું અહીંયા આગળ પહોળું થઈ ગયું છે, થોડું ટૂંકું કરી દઈએ. ક્લિયર છે? ચલો આ પ્રમાણે શેપ દોરી દીધો. હવે શું કરવાનું? તો કે હવે અહીંયા આગળ લઈને અહીંયા આગળ સુધી એક લાઈન કવર કરી દેવાની. જો આ લાઈન કેટલા માટે દોરી ખબર છે? અહીંયા આગળ જે બે ભાગ પાડીએ ને એ બંને ભાગ આમ સરખા દેખાય એટલા માટે. ક્લિયર? ચલો હવે આ પ્રમાણે અહીંયા આગળ 4 ખંડો બતાવવાના છે આપણે. અહીંયા આગળ 2 ખંડ અને અહીંયા આગળ 2 ખંડ. હવે આ લાઈન ભૂસી નાખવાની, હવે આ લાઈન ની આપણે કોઈ જ જરૂર નથી. ચલો થોડોક શેપ આપણે સરખો કરી દઈએ એટલે થોડો પૂરો હાર્ડ શેપ લાગે. ચલો થઈ ગયો હાર્ડ શેપ, આમ જોઈ શકો છો તમે ક્લિયર હાર્ડ શેપ લાગે છે. ચલો ક્લિયર છે? ઓકે, ચલો આગળ વધીએ છે. હવે 4 ખંડો અહીંયા આગળ આવશે, આ 2 ખંડ અને અહીંયા આગળ 2 ખંડ. ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, જમણો કર્ણક, જમણો ક્ષેપક. હાર્ટ મેં કેવી રીતે દોર્યું ખબર? આ હાર્ટ બસ એવું ને એવું અહીંયા છાપી માર્યું એટલે આ ભાગ જમણો થશે. અહીંયા આગળ બધા જમણી બાજુના નામ આવશે, અહીંયા આગળ બધા ડાબી બાજુના નામ આવશે. ક્લિયર છે? ચલો હવે આગળ વધીએ છે. તો હવે શું કરવાનું છે? તો કે હવે અહીંયા આગળ એક નળાકાર દોરવાનું. આ પ્રમાણે અહીંયા આગળથી બસ આટલો જ માપનો. આ પ્રમાણે એક નળાકાર દોરવાનો. હવે નળાકારમાંથી ફુફુસીય કાંડ અહીંયા આગળ સુધી લંબાવવાનો. ક્યાં આગળ સુધી? તો કે જમણા કર્ણક સુધી. ક્લિયર? જોજો થોડુંક ધ્યાનથી સમજો, આકૃતિ અહીંયા આગળ જ આવડી જશે. હવે આને થોડું આપણે લંબાવીએ છીએ અહીંયા આગળ સુધી, આને થોડું લંબાવવાનું અહીંયા આગળ સુધી. જો હવે અહીંયા આગળ સુધી આટલું ભૂસી નાખું છું. ક્લિયર? અને અહીંયા આગળ આ રીતે આમ ગોળાકાર દર્શાવી દેવાનું. આ થઈ ગયો ફુફુસીય કાંડ. ચલો ફુફુસીય કાંડ દોરાઈ ગયો. ઓકે, ચલો દોરાઈ ગયો. હવે આગળ વધીએ છે. હવે દોરવાનું ધમની કાંડ. ધમની કાંડ ક્યાંથી ક્યાં કેવી રીતે જવાનું એ થોડુંક ધ્યાનથી સમજો. ધમની કાંડ અહીંયા ડાબા કર્ણકમાંથી શરૂ કરવાનું. જુઓ ધમની કાંડ બીજી પેનથી દર્શાવો એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. આ પ્રમાણે ધમની કાંડ અહીંયા આગળથી શરૂ કરવાનો અને છેક આખો આમ અર્ધ ગોળાકાર દોરવાનો. આ પ્રમાણે આખો અર્ધ ગોળાકાર અહીંયા આગળ આવશે. અગ્ર મહાધમનીઓ, 3 અગ્ર મહાધમનીઓ આવે. પરંતુ ધોરણ 10 માં એના નામ આપેલા નથી એટલે નામ આપણે યાદ રાખતા નથી. ધોરણ 11 માટે નામ યાદ રાખવા જરૂરી છે. ક્લિયર? ચલો આ પ્રમાણે અહીંયા પાછો અંગોળાકાર દોરી દેવાનો.
ક્લિયર છે અને અહીંયા આગળ ખુલશે શિરાઓ એટલે થોડુંક અહીંયા આગળ આવી રીતે ગોળાકાર ભાગ દર્શાવી દેવાનો આ થઈ ગયો ધમનીકાંડ આ આખો છે ફુફુસકાંડ આ આખો છે ધમનીકાંડ ચલો ધમનીકાંડ થઈ ગયો હવે દોરવાના ચાર વાલ્વ વાલ્વ દોરું છું એ થોડુંક ધ્યાનથી સમજો વાલ્વ કેવી રીતે દોરવાના એક વાલ્વ આ થોડો ભાગ લાંબો કરવાનો જુઓ આ થોડો ટૂંકો થઈ ગયો છે આ ભાગને થોડો લાંબો કરવાનો વાલ્વ દર્શાવું છું એ ધ્યાનથી સમજો એક વાલ્વ આમ આ પ્રમાણે અહીંયા આગળ જે વાલ્વ આવેલો હશે આ વાલ્વને કહેવાશે ત્રિદલ્ભ વાલ્વ ત્રણ પડદાનો બનેલો હશે અને અહીંયા આગળ જે વાલ્વ આવશે એ વાલ્વ આવશે દ્વિદલ્ભ વાલ્વ જે બે પડદાનો બનેલો હશે ક્લિયર થઈ ગયા બે વાલ્વ હવે બીજા બે વાલ્વ એક વાલ્વ અહીંયા આગળ આવશે જે ઉપરની તરફ ખુલશે અને એક વાલ્વ અહીંયા આગળની આવશે જે પણ ઉપરની તરફ ખુલશે આ બંને વાલ્વ દ્વિદલ્ભ વાલ્વ અને ત્રિદલ્ભ વાલ્વ નીચે ખુલશે આ ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ અને ફુફુસી અર્ધચંદ્રાકાર વાલ્વ ઉપરની તરફ ખુલશે ક્લિયર છે ચલો હવે આવશે અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરા જુઓ અગ્ર મહાશિરાની શરૂઆત અહીંયા આગળથી કરવાની આ પ્રમાણે અને અહીંયા આગળ તે ખુલે છે એટલે આ પ્રમાણે દર્શાવી દેવાનું અને પશ્ચિમ મહાશિરા આ પ્રમાણે ને અહીંયા આગળ જમણા કર્ણક માટે ખુલે છે આ પ્રમાણે દર્શાવી દેવાનું ક્લિયર થઈ ગઈ આકૃતિ હજી એક વસ્તુ બાકી રહી શું તો કે જુઓ ધ્યાનથી સમજો અહીંયા આગળ આવશે શિરાઓ જુઓ નળાકાર નાની નાની પતલી પતલી શિરાઓ આવશે હો આ પ્રમાણે જો એક શિરા આ બીજી શિરા આ પ્રમાણે બે શિરાઓ અહીંયા આગળ આવશે ક્લિયર આ ભાગને થોડોક આપણે લંબાઈ દઈએ એટલે આપણું આકૃતિ વ્યવસ્થિત થઈ જાય ક્લિયર છે થઈ ગઈ આકૃતિ ઓકે ચલો આગળ વધીએ હવે આવશે આકૃતિ દોરેલી એકવાર ચેક કરી લેવાની ડાબુ કર્ણક ડાબુ ક્ષેપક જમણો કર્ણક જમણું ક્ષેપક ઓકે આખી આકૃતિ ક્લિયર છે ચલો હવે આવશે નામ નિર્દેશનની વારી હવે નામ નિર્દેશન ક્યાંથી ક્યાં શરૂ કરવાનું એ થોડુંક ધ્યાનથી સમજો સૌથી પહેલા અહીંયા આગળથી નામ નિર્દેશન શરૂ કરવાનું આને શું કહેવાય તો કે ડાબુ કર્ણક આકૃતિ કોઈ બી આકૃતિ દોરો ને તો આકૃતિ દોરો પછી એનું નામ નિર્દેશન કરવાનું તે નામ નિર્દેશનમાં ધ્યાન રાખજો એક બાબત કે આકૃતિની અંદર ક્યારે નામ નિર્દેશન નહીં કરવાનું અહીંયા આગળ હું ના લખી શકું ડાબુ કર્ણ ના એવી રીતે ક્યારે નહીં લખવાનું એનો માર્ક કપાઈ જાય છે બોર્ડમાં ક્લિયર કોઈ પણ આકૃતિનું નામ નિર્દેશન કરો નામ નિર્દેશન આકૃતિની બહાર જ લખવાનું બરોબર ચલો આ થયું ડાબુ કર્ણ પછી આવે છે ડાબુ ક્ષેપક પછી અહીંયા જમણો કર્ણ જમણું ક્ષેપક અહીંયા આગળ આવશે જમણું કર્ણક પછી આ આવશે જમણું ક્ષેપક જમણું ક્ષેપક ચાર નામ નિર્દેશન થઈ ગયા પછી નામ આપી દેવાનું અગ્ર મહાશિરા પશ્ચિમ મહાશિરા અગ્ર મહાશિરા અને આ રહી પશ્ચિમ મહાશિરા પશ્ચિમ મહાશિરા ક્લિયર પછી ચાર વાલ્વના નામ આપી દેવાના આ વાલ્વને શું કહેવાશે તો કે આ ત્રણ પડદાનો બનેલો વાલ્વ છે એટલે આને કહેવાશે ત્રિદલ્ભ વાલ્વ આ વાલ્વને શું કહેવાશે તો કે દ્વિદલ્ભ વાલ્વ અથવા તો મિત્રલ્ભ વાલ્વ બે નામ છે દ્વિદલ્ભ અથવા તો મિત્રલ્ભ વાલ્વ ક્લિયર પછી આ બેના નામ નિર્દેશન આપવા પડશે પરંતુ એ બેના નામ નિર્દેશન આપો ને એ પહેલા ધ્યાન રાખજો આ આખો જે નળાકાર ભાગ દેખાય રહ્યો છે આખો એ નળાકાર ભાગને શું કહેવાશે ફુફુસીય કાંડ આકૃતિની બહાર નામ આપવાનું ક્લિયર આને કહેવાશે ફુફુસ કાંડ કાંડ કરે છે એ પણ બરોબર ચલો પછી આવશે આ ધમની કાંડ ક્લિયર ચલો હવે આ બંને વાલ્વના નામ આપી દઈએ ધમની કાંડમાંથી જે વાલ્વ નીકળશે એ વાલ્વ છે ધમનીય અર્ધચંદ્રાકાર વાલ્વ ધમનીય અર્ધચંદ્રાકાર વાલ્વ
ચલો અને ફુફુસ ગાંઠમાંથી જે આ વાલ્વ નીકળશે એ વાલ્વનું નામ આવશે ફુફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ, ફુફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ. ક્લિયર છે અહીંયા સુધી? ચાર વાલ્વના નામો પડી ગયા. ઓકે ચલો હવે આગળ વધીએ છીએ, હવે ઉપરના પોર્શનમાં જઈએ છે. હવે આ જે પતલી પતલી તમને દેખાઈ રહી છે એ શું છે ખબર છે? એ શીરા છે. આ જમણી બાજુની શીરા, આ ડાબી ફુફુસીય શીરા, એટલે નામ આપી દેવાના આ જમણી ફુફુસીય શીરા, જમણી ફુફુસીય શીરા, અને આ રહી ડાબી ફુફુસીય શીરા, ડાબી ફુફુસીય શીરા. ક્લિયર? પછી આ ઉપરની તરફનો ભાગ, આ આખો નળાકાર ભાગ દેખાઈ રહ્યો છે, મેં તમને કીધું કે શું છે? ફુફુસીય કાંડ. ફુફુસીય કાંડમાં આ ડાબી ફુફુસીય ધમની, આ જમણી ફુફુસીય ધમની, ધમનીઓ છે, ડાબી ફુફુસીય ધમની અને આ રહી જમણી ફુફુસીય ધમની, જમણી ફુફુસીય ધમની. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે ચલો હજી એક પોર્શન ઉપર અહીંયા આગળ. આ શું છે? તો કે આ અગ્ર મહાધમનીઓ છે, આ ત્રણે ત્રણ અગ્ર મહાધમની. ક્લિયર છે? તો આ થઈ મનુષ્યના હૃદયની અંતસ્થ રચનાની આકૃતિ. કશું જ ઘટતું નથી, બધા જ નામ નિર્દેશન ફરીથી એક વાર ચેક કરી લઈએ. જુઓ, ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, ત્રિદલ્વ વાલ, ધમની અર્ધચંદ્રાકાર વાલ, ફુફુસીય અર્ધચંદ્રાકાર વાલ, જમણો ક્ષેપક, જમણો કર્ણક, ત્રિદલ્વ વાલ, પશ્ચમા શીરા, અગ્રમા શીરા, ધમની કાંડ આવી ગયું, જમણી ફુફુસીય શીરા, ડાબી ફુફુસીય શીરા, ફુફુસીય કાંડ, અગ્રમા ધમની, જમણી ફુફુસીય ધમની, ડાબી ફુફુસીય ધમની, બધું જ વસ્તુ આવી ગઈ, એક પણ વસ્તુ ખૂટતી નથી. અહીંયા આગળ પૂરી થાય છે આ આકૃતિ ધોરણ દસ માટેની. ધોરણ દસ માં જો ક્વેશ્ચન પૂછે મનુષ્યના હૃદયની અંતઃસ્થરતાની આકૃતિ વર્ણવો, તો આ આકૃતિ અહીંયા આગળ પૂરી. ક્લિયર? પરંતુ ધોરણ અગિયાર માં થોડાક સ્ટેપ ઉમેરવા પડે છે, થોડાક નામ નિર્દેશન ઉમેરવા પડે છે. કયા કયા નામ નિર્દેશન? જુઓ, આ ત્રણ જે અગ્ર મહાધમની છે, આ ત્રણે ત્રણ ના અલગ અલગ નામ છે. જુઓ, એનું પહેલું અગ્ર મહાધમની નું નામ છે ગ્રીવા કમાન, બીજાનું નામ છે દૈહિક કમાન, અને ત્રીજી મહાધમની નું નામ છે ફુફુસીય કમાન. ફુફુસીય કમાન. ક્લિયર છે? પછી અહીંયા આગળ એક ગાંઠ આવશે, અહીંયા આગળ જેને કહેવાશે એસે ગાંઠ, અને એક અહીંયા આગળ ગાંઠ આવશે જેને કહેવાશે એવી ગાંઠ. જે એક્સ્ટ્રા નામ છે એ નામોને મેં બ્લુ પેનથી દર્શાવેલા છે, એટલે એ ધોરણ દસ વાળા ના લખે. ક્લિયર છે? ચલો, આ થયા ત્રણ અગ્રમાધમનીઓ નામ, આ થઈ એસે ગાંઠ અને એવી ગાંઠ. હજી જો એકદમ ડિટેલમાં ઉતરીએ ને નીટ કોન્સેપ્ટ સાથે, તો અહીંયા આગળ આવશે હિસના સ્નાયુઓ જૂથ, અહીંયા આગળ આવશે આમ હિસના સ્નાયુ જૂથ, પછી આવશે આ પર્કિંજે તંતુ, અહીંયા બધી જગ્યાએ પર્કિંજે તંતુઓ ફેલાયેલા હોય. બરોબર? ચલો, આ થઈ મનુષ્યના હૃદયની અંતસ્થ રચનાની આકૃતિ, અને છેલ્લે અહીંયા આગળ નામ લખી દેવાનું. આકૃતિની નીચે જે નામ લખો ને એનો પણ એક માર્ક હોય છે. બરોબર? એટલે એ નામ અવશ્ય લખજો. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના, મનુષ્યના હૃદયની અંતસ્થ રચના, અથવા તો એને કહેવાશે લંબ છેદ, અથવા આડો છેદ, અથવા તો ટીએસ. ક્લિયર? ઓકે, તો આ થઈ મનુષ્યના હૃદયની અંતસ્થ રચનાની આકૃતિ. બરોબર? આખો ક્વેશ્ચન ચાર માર્કમાં પૂછાતો હોય છે, એટલે થોડુંક ધ્યાન રાખજો. બરોબર? સ્ટેપ બાય સ્ટેપ એક એક આકૃતિ મેં સમજાવી છે, એક એક ભાગ કેવી રીતે દોરવો, ધમની શીરા જે વાલ્વ છે એ કેવી રીતે દોરવા, બધું પ્રોપર સમજાવ્યું છે. એવું હોય તો ફરીથી આ વિડીયો એક બે વાર જોશો એટલે તમને આખો પ્રોપર ખ્યાલ આવી જશે કે આકૃતિ કેવી રીતે દોરવી. આમ હવે તમે આમ દૂરથી આકૃતિ ના જુઓ ને તો આ પરફેક્ટ હૃદય લાગે. બુકમાં આપેલી છે આમ થોડી આમ પ્રોપર હૃદયની આકૃતિ હોય ને, આમ હૃદય એવું ગૂંચરાતા એવું જ હોય, એવી બધી શીરાઓ ધમનીઓ બધું એવી રીતે જોવા જ મળતું હોય, તંતુ આવેલા હોય ઘણું બધું, પરંતુ એ આકૃતિને દોરાય આવી રીતે. ક્લિયર છે? ચલો, તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.